વિદ્યાર્થી મિત્રો, બે લેક્ચરમાં આપણે પાઇપલાઇન વિશે ચર્ચા કરતા હતા કે પાઇપલાઇન છે એમાં આપણે જોયું હતું કે કઈ પાઇપલાઇન સૌથી પ્રસિદ્ધ છે, કઈ સૌથી મોટી છે. હવે આજે આપણે જે ભારતની પાઇપલાઇન વિશ્વ લેવલની વાત કરતા હતા, હવે આજે આપણે ભારતની જે મુખ્ય પાઇપલાઇન છે એમના વિશે આપણે વાત કરવાની છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થાપેલી જે ઓઇલ ઇન્ડિયન લિમિટેડ દેશના કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહન કામની દેખરેખ. હવે ખાસ કરીને ક્યાં ખનિજ તેલ ઉત્પન્ન થાય છે, ખનિજ તેલને ક્યાંથી ક્યાં પહોંચાડવું, એ બધી જ વ્યવસ્થા કોણ કરે છે? તો કે એમના માટે એક સંસ્થા છે અને એ સંસ્થાનું નામ છે ઓઇલ, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. એટલે કે ઓઇલ, ઓઇલ, ઓ એટલે ઓઇલ, આ એટલે ઇન્ડિયા, એન એટલે લિમિટેડ. ઓઇલ, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ નામની જે સંસ્થા છે કે આ કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થા છે એ કરે છે. તેની સ્થાપના છે ઈસવીસન 1959 માં કરવામાં આવી. ઓઇલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1959 છે, 1959 માં એમની સ્થાપના. બરાબર, ત્યાર પછી જોઈએ તો ભારતના મુખ્ય પાઇપલાઇન માર્ગ, એમાં એશિયાની સૌથી પ્રથમ 170 કિમી લાંબી પાઇપલાઇનનું નિર્માણ ઈસવીસન 1962 માં થયું. જે ભારતમાં છે એ એશિયાની સૌથી પહેલી પાઇપલાઇન હતી. બરાબર, એ પાઇપલાઇન છે 170 કિમી લાંબી હતી. તે અસમના નહરકટિયા તેલ કુવામાંથી નૂનમતી અને તેનાથી આગળ બિહારના બેરોની રિફાઇનરી સુધી પહોંચેલી છે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે ભારતમાં એશિયાની સૌથી પહેલા પાઇપલાઇનનું નિર્માણ થયું, જે અસમમાં જે કંઈ તેલ કુવો છે, બરાબર, એમાંથી ઉત્પન્ન થતું તેલ છે એ બિહારના જે બેરોની રિફાઇનરી આવેલી છે, તેલ શુદ્ધિકરણની ફેક્ટરી છે, ત્યાં પહોંચાડવામાં આવ્યું. પછી બીજી છે એ બિહારમાં આવેલી બેરોનીથી એક પાઇપલાઇન કાનપુર સુધી અને બીજી પાઇપલાઇન બંગાળની ખાડી પર હલ્દિયા બંદર સુધી નાખવામાં આવે. હવે આ જે બેરોની છે, બરાબર, બિહારનું જે બેરોની છે ત્યાંથી બે પાઇપલાઇન પસાર થાય. એક પાઇપલાઇન જાય છે કાનપુર ઉત્તર પ્રદેશ, બરાબર, ત્યાં, અને બીજી પાઇપલાઇન છે બંગાળની ખાડી છે, એ ખાડી પર જે હલ્દિયા બંદર આવેલું છે, બરાબર, હલ્દિયા બંદર છે ત્યાં સુધી આ પાઇપલાઇન નાખવામાં આવી છે. પછી ત્રીજી પાઇપલાઇન છે એ ગુજરાતમાં અંકલેશ્વરથી કોઈલી, અંકલેશ્વર તેલ ઉત્પાદન ક્ષેત્ર અને કોઈલી રિફાઇનરી, એટલે કાચું તેલ જે અંકલેશ્વરથી તૈયાર તેલ છે એ તેલને તૈયાર ક્યાં કરવામાં આવે છે? તો કોઈલી, એ કોઈલી છે એ રિફાઇનરી સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે. કલોલથી સાબરમતી, બરાબર, કલોલ પણ ઉત્પાદન ક્ષેત્ર છે ત્યાંથી, તો કે સાબરમતી છે, અને નવાગામથી કોઈલી, નવાગામ છે ત્યાંથી પણ એક પાઇપલાઇન નાખવામાં આવી છે, કોઈલી છે. બોમ્બે હાઈથી, બોમ્બે હાઈ, બરાબર, ત્યાંથી કોઈલી, અને ખંભાતથી દુવાર, અંકલેશ્વરથી ઉત્તરાણ, અંકલેશ્વરથી વડોદરા અને અમદાવાદ સુધી કોઈલી પાઇપલાઇન નાખવામાં આવે છે. મોટાભાગની પાઇપલાઇનો છે એ ગુજરાતની કેવી છે? કે એક સ્થળે ઉત્પાદન ક્ષેત્ર છે અને બીજા સ્થળે રિફાઇનરી છે. કાચું તેલ કે કાચું ખનિજ તેલ છે એ બીજી જગ્યાએ મોકલવામાં આવે છે, ત્યાં રિફાઇનરીમાં તૈયાર થઈ અને ફરીથી એને ઉત્પાદન ક્ષેત્ર સુધી પહોંચાડવામાં આવે છે. કચ્છના અખાતના કિનારા પર આવેલા સલાયાથી મથુરાની વચ્ચે પાઇપલાઇન પાથરવામાં આવી છે. હવે એક પાઇપલાઇન છે કચ્છના અખાતમાં, ન્યાથી માંડી અને સલાયાથી, બરાબર, કચ્છના અખાતમાં સલાયા જે આવેલું છે, જામનગર જિલ્લાનો જે તાલુકો છે, બરાબર, સલાયા, ત્યાંથી માંડી અને મથુરા સુધી, બરાબર, એ મથુરા સુધી પણ એક પાઇપલાઇન પાથરવામાં આવી છે, જેની લંબાઈ છે એ 1256 કિમી છે. આ જે પાઇપલાઇન છે એની લંબાઈ કેટલી છે? તો કે 1256 કિમી. મથુરાથી દિલ્હી, અંબાલા અને જલંધરને સાંકળતી પાઇપલાઇન પણ આવેલી છે. બરાબર, આ પાઇપલાઇનની આપણે વાત કરીએ, પાઇપલાઇન છે મુખ્યત્વે 5 પ્રકારની પાઇપલાઇન છે ભારતમાં. એક તો કે એશિયાની સૌથી લાંબી પાઇપલાઇન 170 કિમી છે, બરાબર, એ અસમમાંથી નીકળી અને તો કે બિહારના બેરોની સુધી પહોંચાડે. પછી બીજી પાઇપલાઇન છે એ કઈ છે? તો કે બિહારમાં જે બિહારના બેરોની છે જે રિફાઇનરી છે, ત્યાંથી માંડી એક પાઇપલાઇન કાનપુર સુધી આવે છે, અને બેરોનીથી બીજી પાઇપલાઇન છે એ બંગાળની ખાડીમાં જે હલ્દિયા બંદર છે ત્યાં સુધી આવે. પછી ત્રીજી વાત કરીએ આપણે તો ગુજરાતમાં આવેલી, ગુજરાતમાં, તો કે ગુજરાતમાં ઘણી બધી નાની નાની પાઇપલાઇનો આવેલી છે, એ મોટા ભાગે તો કે અંકલેશ્વરથી માંડી અને કોઈલી સુધી.
કલોલથી સાબરમતી નવાગામથી કોયલી બોમ્બે આવીથી કોયલી બરાબર ખંભાતથી ગુવારણ પછી તો કે અંકલેશ્વરથી ઉત્તરાણ અંકલેશ્વરથી વડોદરા આવી નાની નાની પાઇપલાઇનો છે ત્યાં આવેલી છે અને એક જગ્યાએ ઉત્પાદન ક્ષેત્ર છે અને બીજી જગ્યાએ રિફાઇનરી છે ત્યાર પછી આપણે જોયું કે કચ્છના આખામાં જે સલાયા બંદર છે સલાયા બંદરથી માંડી અને જે શું કહેવાય કે મથુરા છે ત્યાં સુધી એક પાઇપલાઇન પાથરવામાં આવી છે અને તેની લંબાઈ છે આશરે કેટલી છે તો કે 1256 કિમી જેટલી ત્યાર પછી મથુરાથી દિલ્હી અંબાલા અને જલંધરને સંકળતી પણ પાઇપલાઇન આવેલી છે આ ભારતની પાઇપલાઇનની વાત કરી હવે આપણે વાત કરવાની છે રોપવે 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 એટલે આપણે જેને કહીએ છીએ રજ્જુ માર્ગ જે વિસ્તાર છે પર્વતીય વિસ્તાર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પર્વતની ટોચ પર પહોંચવા માટે બરાબર જ્યાં આપણે જોઈએ કે સડક માર્ગ ઉપયોગી નથી રેલ માર્ગ નથી જ્યાં હવાઈ માર્ગ પણ નથી હવાઈ માર્ગ માટે પણ શું જોઈએ કે હવાઈ માર્ગ માટે હવાઈ માર્ગ તો ઉપલબ્ધ હોય પણ જે હવાઈ જહાજ છે એના ઉતરાણ કરવા માટે યોગ્ય વ્યવસ્થા પણ હોવી જોઈએ બરાબર જો એરપોર્ટ એરપોર્ટ ન હોય બરાબર તો ત્યાં છે એ હવાઈ જહાજને ઉતારી શકાય નહીં જે શું હોય છે તો કે જે આપણને નુકસાનકારક પણ બની શકે છે એટલા માટે આવા જે વિસ્તારો છે એ વિસ્તારમાં ખાસ કરીને આવી રોપવે છે એ ઉપયોગી હોય છે રજુમાર્ગ છે એ ઉપયોગી હોય છે આપણો જે ગુજરાત રાજ્ય છે ગુજરાત રાજ્યમાં પણ ત્રણ જગ્યાએ રોપવે આવેલી છે અને ચોથી જગ્યાએ તૈયાર થઈ રહી છે એક છે અંબાજી બરાબર જે અંબાજી છે ત્યાં એક રોપવે છે બીજી રોપવે છે એ પાવાગઢ છે અને ત્રીજી રોપવે છે એ સાપુતારા છે અને હાલ જે ગિરનાર છે ગિરનારની જૂનાગઢમાં ગિરનારની રોપવેનું કામ ચાલુ છે જે ટૂંક સમયમાં પૂરું થવાનું છે બરાબર તો આ જે રોપવે છે આપણે જોઈએ કે આ ચાર જગ્યા છે આપણે આ ચાર જગ્યાની જે વાત કરીએ એ બધી જગ્યાએ કેવી છે તો કે જે પર્વતની ટોચ છે શિખર છે બરાબર તો ત્યાં આવો રોપવે માર્ગ છે એ ઉપયોગી છે વિશ્વમાં રોપવેની શરૂઆત સાંકડી ઊંડી નદીઓ અને ખીણોને ઓળંગવા માટે બે છેડે બાંધેલા ધાતુના મજબૂત દોરડા પર લટકતી પાલખી કે ટોલી સ્વરૂપે થઈ હતી હવે આ રોપવેની શરૂઆત વિશ્વમાં કઈ રીતના તો કે એક મોટી નદી હોય કે મોટી નદીને ઓળંગવી હોય તો કે મોટી નદીને ઓળંગવા માટે શું કરવામાં આવતું તો કે બે છેડે છે એ ધાતુનો મજબૂત દોરડો બાંધવામાં અને વચ્ચે છે એ ટોલી લટકાવવામાં અને એના દ્વારા નદી છે અથવા જે હા નદી છે એ નદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું એટલે કે એ નદીને પાર કરવાનું તો આ રીતે છે ખાસ કરીને આ રોપવેની શરૂઆત જો કે તે સમયે તેનું ચાલક બળ માનવ શ્રમ પણ તેનું ચાલક બળ કોણ હતું માનવ બરાબર માનવ દ્વારા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું વચમાં નદી હોય આ જગ્યાએથી ઓલી જગ્યાએ સુધી છે એ બે છેડા બંને બાંધેલા હોય સામે વ્યક્તિ હોય એ વ્યક્તિ આ જે ટોલી છે ટોલીને ખેંચતું બરાબર એ ટોલીને ખેંચતું અને એક બાજુ જે સામે છેડે બેઠેલો વ્યક્તિ હોય એ ટોલીમાં બેઠેલો હોય એ બેઠેલા વ્યક્તિ જે છે એ સામે છેડેથી ખેંચવામાં આવતું એટલે પેલો બેઠેલો વ્યક્તિ છે એ સામે નદીના સામે કિનારે પહોંચી જતો એટલે આ ટૂંકમાં એક માનવ શ્રમ પછી શું થયું કે હવે લાંબા અંતર માટે થાંભલા ઉભા કરી તેના પર દોરડા પાથરીને લટકતી ટોલીઓને યાંત્રિક બળથી ખેંચવામાં આવે બરાબર હવે જે એક જગ્યાએ બીજી જગ્યાએ થાંભલા ઉભા કરવામાં આવે છે ત્યાં હવે ધાતુના તરાંગ બાંધવામાં આવે છે અને એના દ્વારા તો કે હવે માનવ શ્રમ નથી પણ શું છે યાંત્રિક બળ બરાબર યાંત્રિક બળ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ તો આજે આ લાંબા અંતરમાં થાંભલા ઉભા કરી તેના દોરડા પાથરીને લટકતી ટોલીઓને યાંત્રિક બળથી ખેંચવામાં આવે છે આ પ્રકારે થતું પરિવહન તીવ્ર ઢોળાવ ધરાવતા પહાડો દુર્ગમ ખીણો અને દલદલના વિસ્તારોમાં ઉપયોગી આ જે પરિવહન છે એ ક્યાં ઉપયોગી તો કે તીવ્ર ઢોળાવ આ ઉપરાંત તો કે દુર્ગમ ખીણો જ્યાં પહોંચવું છે અશક્ય અને આ ઉપરાંત દલદલ વિસ્તાર એટલે કે જ્યાં ફૂકી જવાની ભીક હોય જ્યાં ચાલી શકાતું ન હોય એવો જે વિસ્તાર છે એવા વિસ્તાર માટે આ રોપવે છે એ ઉપયોગી છે શરૂઆતમાં રોપવેનો ઉપયોગ ખનિજોના કારખાના સુધી હેરફેર માટે અને બાગાયતી પાકોને તળેટી કે પ્રસંસ્કરણ એકમ સુધી લાવવા માટે કરવામાં આવતો શરૂઆતમાં રોપવેનો ઉપયોગ ક્યાં થતો તો કે ફક્ત ને ફક્ત રોપવેનો ઉપયોગ છે એ ફક્ત ને ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ ચીજ વસ્તુઓને પહોંચાડવા માટે દુર્ગમ વિસ્તારમાં આ તો બાગાયતી પાકો છે તૈયાર થયા હોય તો એને બરાબર બીજી જગ્યાએ પહોંચાડવા માટે આ રૂપે રજૂમાર્ગનો ઉપયોગ થતો વીસમી સદી દરમિયાન પ્રવાસન ઉદ્યોગો વિકાસની સાથે રોપવે પ્રવાસીઓની હેરફેરના સાધન તરીકે વધારે લોકપ્રિય હતું વીસમી સદીની શરૂઆત થઈ બરાબર એટલે વીસમી સદીની શરૂઆતની સાથે આ રોપવે છે એ ચીજ વસ્તુની હેરફેર માટે નહીં પણ પ્રવાસીઓની હેરફેર માટે જે પ્રવાસી આવતા વ્યક્તિઓ છે દાખલા તરીકે પ્રવાસી
મી હેરફેર માટે આપણે સાપુતારાનો ઉદાહરણ લઈ શકીએ. સાપુતારા છે કે ડાંગમાં આવેલું છે બરાબર, એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે નીચેથી ઉપરના સ્થળે પહોંચવા માટે આ રોપવેનો ઉપયોગ થાય છે. વિશ્વમાં રોપવે સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ચીન વગેરે દેશોમાં જોવા મળે છે. ઘણા બધા દેશો છે એ દેશોમાં આ રોપવે વિકાસ પામેલ છે. ભારતમાં અનેક કારખાના તેમજ ખાસ કરીને સિમેન્ટ ફેક્ટરીઓ જૂનાના ખડકોને હેરફેર તેમજ વિશેષ ઉપયોગમાં લેવાય છે. ઉત્તરાખંડમાં જોશીમઠથી ઓલી સુધી રોપવે આવેલો છે. ઉત્તરાખંડમાં પણ રોપવે આવેલો છે. એ રોપવે ખાસ કરીને જોશીમઠ છે ત્યાં સુધી આવેલો છે. આ ઉપરાંત આપણે જોઈએ તો જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરેમાં પ્રવાસીઓની હેરફેર માટે આ રોપવે છે, રજૂ માર્ગ છે એ ઉપયોગી બન્યો છે. ગુજરાતમાં તો કે ગુજરાતની વાત કરીએ તો પાવાગઢ છે, અંબાજી છે અને સાપુતારા છે. આપણે વાત કરીએ ત્યાં પ્રવાસીઓની હેરફેર માટે રોપવે છે કાર્યરત છે. અને ગિરનાર ખાતે રોપવે નાખવાની કામગીરી નિર્ણાંક આમાં તો એમ છે બરાબર કે નિર્માણાધીન છે, એટલે કે નિર્માણ કાર્ય થાય એવી આશા છે. પણ અત્યારે એનું કામ ચાલુ થઈ ગયું છે અને એ ટૂંક સમયમાં પૂર્ણ પણ થશે. આપણે આ વાત કરીએ રોપવે બરાબર. હવે આ પરિવહનના જે માર્ગોની આપણે વાત કરીએ એ વાત આપણે જોઈએ કે પરિવહનના જે સંબંધિત સમસ્યાઓ છે, કેટલીક સમસ્યાઓ પણ છે, તો એ સમસ્યાઓના ઉકેલ કઈ રીતના લાવી શકીએ. તો મુખ્ય શહેરોની ગીચતા, પ્રદૂષણ, ટ્રેફિક વગેરે પ્રશ્નોને હળવા બનાવવા માટે તેની નજીક આધુનિક ઉપનગરો વસાવી શહેરીકરણનું ભારણ ઘટાડી શકે છે. હવે પરિવહનની જે સમસ્યા છે બરાબર, એમાં ખાસ કરીને જે બાજુનો જે નજીકનો વિસ્તાર હોય એ નજીકના વિસ્તારમાં આપણે નવા શહેરો વિકસાવી બરાબર, એના જે શહેરીકરણનું કાર્ય થાય છે, શહેરીકરણનું જે ભારણ વધતું જાય છે દિવસે દિવસે, એને આપણે ઘટાડી શકીએ. શહેરના માર્ગો વ્યવહારના ટ્રેફિક ઓછો કરવા માટે ફ્લાયઓવર બનાવવા તેમજ મેટ્રો રેલ કે માનો રેલના વિકાસ કરી ટ્રેફિક પર અંકુશ લાવી શકીએ બરાબર. આપણે જે અત્યારે જે ટ્રાફિકના જે બરાબર સડકની સમસ્યા છે, એ સમસ્યાને નિવારણ કરવા માટે શું કરી શકીએ, તો કે ઓવરબ્રિજ બનાવી શકીએ, રસ્તાની ઉપર રસ્તો બનાવી શકીએ. એને કારણે શું થશે, તો કે એને કારણે છે એ મોટાભાગની જે ટ્રાફિકની સમસ્યા છે એ હલ થઈ શકશે. અત્યારે આવા ઓવરબ્રિજ પણ આપણા ગુજરાતમાં અસ્તિત્વમાં છે. જે મોટા મોટા મહાસાગર મહાનગરો છે, ધારો કે એમાં વડોદરા છે, સુરત છે, અમદાવાદ છે બરાબર, મુંબઈ છે બરાબર. આ ભારત અને જે ગુજરાત છે એમાં આવા ઓવરબ્રિજ અત્યારે અસ્તિત્વ ધરાવે છે અને આ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા છે ખૂબ ઓછી છે. વર્તમાન સમયમાં શહેરોના વાહન પાર્કિંગ એક સમસ્યા બને છે. આ ઉપરાંત પરિવહનને લગતી જ એક સમસ્યા કે વાહન પાર્કિંગ બરાબર, આ વાહનનું પાર્કિંગ ક્યાં કરવું એની પણ એક સમસ્યા છે. આપણે જોઈએ છીએ કે જે મોટા શહેરો હોય એમાં તમે ગમે ત્યાં ગાડી પાર્ક કરી હોય તો ટ્રાફિકવાળાએ ગાડીને ઉપાડી અને લઈ ગઈ, તો આ એક પ્રકારની સમસ્યા છે. તો આના માટે, આના નિવારણ માટે શું કરી શકાય, તો કે તેના ઉકેલ માટે મલ્ટીલેવલ પાર્કિંગ સુવિધાઓનું નિર્માણ કરી આસપાસના હળવી કરી શકાય બરાબર. વધારે વધારે ગાડીઓ છે એ પાર્કિંગ થઈ શકે એ માટેની આપણે વ્યવસ્થા કરી શકીએ. સંચાલન શક્તિના ખનિજોના વપરાશ માટે તેમજ વધતા જતા પ્રદૂષણને ઘટાડવા માટે સાયકલ ટ્રેક બનાવી સાયકલ ચલાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરી શકે. હવે આપણે જેમ જેમ વાહનોની સંખ્યા વધશે, પરિવહનના વાહનોની સંખ્યા વધશે, શું થશે, તો કે સંચાલન શક્તિના જે સાધનો છે, સંચાલન શક્તિ માટે જે ખનિજો છે એનો વપરાશ પણ વધશે. ધારો કે ડીઝલ, પેટ્રોલ, કુદરતી ગેસ આ બધા, એનો શું, તો કે એ બધાનો પણ વપરાશ વધશે. તો આનો વપરાશ ઓછો થાય માટે શું કરી શકાય, તો કે એનો વપરાશ ઓછો થાય એ માટે સાયકલ ટ્રેક બનાવવી, એક સાયકલ માટેનો અલગ રોડ બનાવવો જોઈએ બરાબર, જ્યાંથી સાયકલ છે એ પસાર થઈ શકે, કોઈ મોટા વાહન છે ત્યાંથી પસાર થઈ શકે નહીં. આવું કરી અને આપણે સાયકલ ચલાવનારને પ્રોત્સાહિત કરી શકીએ, જેને કારણે શું થઈ શકે, તો કે કુદરતી ખનિજ શક્તિઓના જે સાધનો છે બરાબર, સંચાલન શક્તિના જે સાધનો છે એમાં આપણે બરાબર એના ઉપર આપણે નિયંત્રણ કરી શકશું. વ્યક્તિગત રીતે કે ખાનગી વાહનોની જગ્યાએ સામૂહિક પરિવહન, આપણે વ્યક્તિગત જે વાહનો છે એની જગ્યાએ આપણે કેનો ઉપયોગ કરવો જોઈએ, તો કે સામૂહિક વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. બસ છે, મેટ્રો છે, રેલ છે, એનો ઉપયોગ આપણે કરવો જોઈએ, જેથી કરી બરાબર, અને જેથી કરી એવા જે સંચાલન શક્તિના જે સાધનો છે એનો આપણે બચાવ કરી શકીએ. ઊભી કરી લોકોને તે અંગે લોકજાગૃતિ ફેલાવી અને ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડી શકાય. આવા સામૂહિક માધ્યમ છે બરાબર, જે સામૂહિક પરિવહન છે એનો ઉપયોગ કરી આપણે શું કરી શકશું, તો કે આપણે જે ટ્રાફિકની સમસ્યા છે એને પણ હલ કરી શકશું. હવે આગળના લેક્ચરમાં આપણે ભણશું.